नमस्कार, इंडियन गुजरात न्यूज में आपनું સ્વાગત છે અને હું શું જઈની સમાચારની શરૂઆત કરીએ તો ખેડા હાઈવે પર આવેલી આરએચ પટેલ એન્જિનિયરિંગ કોલેજમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કોલેજના હોલમાં જ્યાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે તે પૂરા હોલને આર્મીના કેમ્પમાં ફેરવી નાખવામાં આવ્યું છે. આમ નવતર પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓએ દેશના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આરએચ પટેલ એન્જિનિયરિંગ કોલેજ ખેડા ખાતે આવેલી છે. તેના વિદ્યાર્થીઓએ સાથે મળીને ગણેશ મહોત્સવનું આયોજન કર્યું છે, જેમાં કોલેજના હોલને આર્મી કેમ્પમાં ફેરવી નાખવામાં આવ્યો છે, જેમાં વાંસની સળીમાંથી હેલિકોપ્ટર બનાવ્યું છે, જેને આપણા તિરંગાથી સુશોભિત કરવામાં આવ્યું છે. બરફના પહાડો વચ્ચેની આપણા જવાનોની જિંદગીને દર્શાવી છે. કોલેજ વિદ્યાર્થીઓ દ્વારા આપણા જવાનોને ખૂબ જ સારી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, ખેડા. તો ધારીપાસેના ચલાલા ખાતે ગણેશોત્સવની અનોખી ઉજવણી જોવા મળી છે, જેમાં શહેરના શ્રદ્ધાળુઓ શ્રી ગણેશ ભગવાનનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠેર ઠેર ગણેશોત્સવ આસ્થા અને ઉત્સવેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ધારી તાલુકાના ચલાલામાં ગણેશોત્સવની અનોખી રીતે ઉજવણી જોવા મળી છે, જેમાં શહેરના શ્રદ્ધાળુઓથી શ્રી ગણેશ ભગવાનનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે, જેમાં શ્રી ભીમનાથ મંદિરમાં બિરાજમાન ગણેશ ભગવાનના દર્શન કરવા લોકોની ભીડ જોવા મળી છે. આ વર્ષે ગણેશ ભક્તોમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધારી તાલુકાના ચલાલા સહિત ગ્રામ્ય વિસ્તારમાં અનેકના ઘરમાં પણ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. અમે રેખાબેન દિનેશગીરી છે અને અમે છેલ્લા 7-8 વર્ષથી અહીંયા ગણેશ ઉત્સવ કરીએ છીએ અને અમે ખૂબ જ અમને ગણપતિ દાદા માટે આસ્થા છે અને ગણપતિ દાદા માટે અમને વિઘ્નહર્તા છે એટલે અમે એને ખૂબ જ માનીએ છીએ અને સવારે અમે એની આરતી કરીએ છીએ, બપોરે થાળ ધરીએ છીએ, સાંજે સત્સંગ કરીએ છીએ અને રાત્રે રાસ ગરબા આરતી ખૂબ જ ધામધૂમથી અમે આ ઉત્સવ ઉજવીએ છીએ. આખા ચલાલામાં અમારો ઉત્સવ પ્રખ્યાત છે. ખાસ કરીને કેટલા બહેનો તમારી સાથે છે? અમારી સાથે અરુણબેન છે, અલકાબેન છે, મીરાબેન છે, ભક્તિબેન છે, ઉર્મિલાબેન છે, શોભાબેન છે, ભાવનાબેન છે, વન્નાબેન છે, ઘણી બધી બહેનો છે. નામ લેવા જઈએ તો કેટલાય છે, પાર નો એટલા બહેનો છે. આ તમને ખાસ કરીને પ્રેરણા ક્યાંથી મળી? અમને પ્રેરણા દાદાની આસ્થાથી મળી છે. ઓકે, થેન્ક યુ. ચલાલામાં શિવશક્તિ યુવા ગ્રુપ આયોજિત આ ગણપતિ મહોત્સવની ઉજવણી થાય છે અને અહીંયા ગોસાઈ જયંતગીરી અને ચલાલા દાના ભગતના ગામની અંદર આજે 8-10 વર્ષથી અમે દાનેવ ધામ અને ભીમનાથ મંદિરના ગ્રુપ દ્વારા બંને ગ્રુપ સાથે મળી અને ગણપતિનું આયોજન કરીએ છીએ અને ગામ લોકોની શ્રદ્ધા અને ભાવનાથી જોડાયેલા આ ભીમનાથ મંદિરના સાનિધ્યની અંદર ગણપતિ મહારાજ આવે અને ગામ લોકો પણ ઉમટી પડે છે અને સવારથી માંડી અને સાંજે અને રાત્રે 9:30 વાગે ભગવાનની આરતી ઉતરે છે. ત્યારબાદ દરેક બહેનો ગરબા, ઘાસ અને ડીજે દ્વારા ગણપતિ દાદાની સ્તુતિઓ અને ગણપતિ દાદાને વિનવવા માટે ઘણો બધો કાર્યક્રમ કરવામાં આવે છે. થેન્ક યુ. પ્રતાપવાડા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો ગીર સોમનાથ જિલ્લામાં દેશની સર્વોચ્ચ અદાલતના કાયદાને એસી કે તેસી કરી પ્લાસ્ટર ઓફ પેરિસના ગણેશનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે. તો સાથે જ પ્રકૃતિની સાથે છેડછાડ કરવામાં આવી રહી છે. ગણેશની પ્રતિમા બનાવનારા નજીવા રૂપિયાની લાલચે સુપ્રીમ કોર્ટના કાયદાઓનું ઉલ્લંઘન કરતા પણ ડરતા નથી. દુંદડા દેવ ગણેશની ધામધૂમપૂર્વક શહેર શહેર ગામે ગામ સ્થાપનાઓ થઈ રહી છે. થોડા દિવસમાં બાપાને વિદાય પણ અપાશે, પરંતુ દિવસોમાં પ્રકૃતિ સાથે ધર્મના નામે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે. ગણેશજીની પ્રતિમા બનાવનારા નજીવા રૂપિયાની લાલચે સુપ્રીમ કોર્ટના કાયદાઓનું ઉલ્લંઘન કરતા જરા પણ ડરતા નથી. ગીર સોમનાથના કુડીના નાઈ અનેક કારીગરો 10,000 ગણેશની મૂર્તિઓ બનાવે છે અને 1,000 રૂપિયામાં વેચે છે, પરંતુ આ ગણેશની મૂર્તિઓમાં પ્લાસ્ટર ઓફ પેરિસ વાપરવામાં આવે છે. પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગથી નદી તળાવની અંદર સમુદ્રમાં મૂર્તિઓ જ્યારે પધરાવાય છે તે પાણીમાં ઓગળતી નથી, નાશ પામતી નથી, તો પાણીમાં રહેતા જીવો માટે પણ ખતરારૂપ છે, જેના કારણે
આ મામલે સુપ્રીમ કોર્ટે સૂચના આપી છે. ગણેશની મૂર્તિઓમાં પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ ન થાય. સુપ્રીમ કોર્ટના નિયમોની એસી તેસી કરી અનેક કારીગરો પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરી રહ્યા છે. નવાઈની વાત છે કે મૂર્તિઓ ખરીદનાર શ્રદ્ધાળુઓ પણ આજ મૂર્તિઓ ખરીદવાનો આગ્રહ રાખી રહ્યા છે, જેના કારણે પર્યાવરણને ભારે હાનિ પહોંચી રહી છે. અહીં કારીગરોએ સરસ મજાની ગણપતિ બાપાની મૂર્તિઓ વિવિધ પ્રકારે બનાવેલી છે અને અહીં શિવાજીની મૂર્તિઓ પણ છે, પછી લાલબાગના રાજાની મૂર્તિઓ છે. શિવ પાર્વતીનો આકાર આપીને ગણપતિ બાપાની સરસ મજાની કારીગરોએ મૂર્તિ બનાવેલી છે. ગણેશ ચતુર્થીનું મહત્વ દિવસે દિવસે વધતું જાય છે. અહીં ગણેશજીની મૂર્તિઓ પણ હજારોના સંખ્યામાં કારીગરોએ બે ત્રણ મહિનાની મહેનતથી બનાવેલી છે. અમે અહીં ગણપતિ બાપાની મૂર્તિઓ જ લેવા આવ્યા છીએ. કારીગરો છે એ બે ત્રણ મહિનાથી મહેનત કરીને મૂર્તિઓ બનાવે છે. આ ગણપતિ મૂર્તિઓ એ લોકો વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી, માટીનો, પ્લાસ્ટર ઓફ પેરિસનો, એ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને સરસ મજાની મૂર્તિઓ મહેનતથી બનાવે છે. આ મૂર્તિ અમે બનાવી પીઓપી પાવડરની, એમાં કાથો ભરે, પછી પાણી ભરે, એમાં કઈ મારે કાથો ભરે, પાણી ભરે, કંઈ એમાં નુકસાન નથી થતી. નુકસાન થતી હોય તો આટલી મૂર્તિ ન બનતી હોય. અમદાવાદ સુધી, બોમ્બે સુધી આ મૂર્તિ બને પીઓપીની. માટીની નથી, માટીને 10 ફૂટની મૂર્તિ લ્યો તો એ તમને 10,000 રૂપિયામાં ભરે, ને આ 1 ફૂટની મૂર્તિ લ્યો તો તમે 500ની ભરે, 600ની ભરે. અમે મૂર્તિ બનાવીએ પીઓપીની. રાજસ્થાન જોધપુર પાલી ડિસ્ટ્રિક્ટનો મતલબ કારીગર છું. માર્બલની મૂર્તિ બી બનાવું છું. એના માટે સાહેબ અમે ત્યાંથી અમે રેડ બોમ્બે પેન જઈએ, પેનથી અમે મૂર્તિ લઈને પછી એનો છાછણ ડાઈ બનાવીએ. અમે ઉપરથી અમાને મૂર્તિ દે ને તો બી અમે અમાને દબાણ દે. આમ નથી કે બનાવવામાં તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો? એના અંદર પીઓપી પાવડરની જરૂરત પડે છે. એના અંદર છે ને નારિયેલના કાથાની જરૂરત પડે છે. એના અંદર પાણીની જરૂરત પડે છે. પાછો કલરના અંદર છે ને કલર બધાય રેડીમેડ કલર લાવવા પડે છે. અહીંયાથી રેડી પુના બોમ્બે ઠેઠ વંડા બજાર પુના, ત્યાંથી અમે લેવા કલર લેવા જઈએ છીએ. અમદાવાદ જઈએ છીએ, અમદાવાદ રેડ પાલડીના અંદર કલર મળે છે. ત્યાંથી અમે કલર લઈને આટલી બધી મહેનત કરી, 8 મહિના થઈ ગયા છે એ અમે આ કામ કરીએ છીએ સાહેબ. એનામાં અમારું પૂરું નથી. અત્યારે સાહેબ અમાને પહોંચાતું નહીં. આ પબ્લિકને ફાયદો થાય છે, અમાને ફાયદો થતો નથી. શ્રદ્ધા નો વિષય છે સાહેબ. શ્રદ્ધા હોવાથી અમે ગણપતિ બાપાની મૂર્તિઓ લઈએ છીએ. કે શ્રદ્ધાને કારણે જે પ્લાસ્ટિક ની બનાવે કે બીજા ગમે, પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવે કે માટી ની બનાવે, અમારે જે ગણપતિ બાપા પ્રત્યે શ્રદ્ધા રહેલી છે એને લીધે અમે મૂર્તિઓ લઈએ છીએ. ને એનો ઉપયોગ અમે ટૂંકમાં હું છે નદી છે, તળાવ છે કે મોટો સમુદ્ર છે એમાં અમે વહેડાવીએ છીએ ગણપતિ બાપાને, જેથી પર્યાવરણને એટલું બધું નુકસાન થાય નહીં. ભરત જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. ભાદરવી મહામેળાના પહેલા અંબાજી શક્તિપીઠમાં વેપારીનો ઉગ્ર વિરોધ, રસ્તા જામ કર્યા, તારો સળગાવવા પોલીસનો લાઠીચાર્જ. શક્તિપીઠ અંબાજીમાં મહામેળો શરૂ થવાના કાઉન્ટડાઉન શરૂ થશે. મહામેળા 2018માં સરકાર તરફથી પ્લાસ્ટિક મુક્ત મેળાને લઈને બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ વેપારીઓ અસમંજસમાં મુકાયા હતા. વેપારીઓ ભેગાથી અંબાજી ગ્રામ પંચાયત આગળ આવી અધિકારી આગળ રજૂઆત કરી હતી કે 51 માઇક્રોનથી ઊંચી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવે, પણ વહીવટીતંત્ર તરફથી સ્પષ્ટ ના પાડવામાં આવતા વેપારીઓ દ્વારા અંબાજીના તમામ વેપારીઓ સાથે ભેગા મળી અંબાજીના તમામ બજારો બંધ રાખ્યા હતા. તારીખ 14ના રાત્રે વેપારીઓ ખોડિયાર ચોકમાં મિટિંગ કરી સરકાર અને વહીવટીતંત્ર સામે લડી લેવાના મૂડમાં આવી ગયા હતા. ત્યારબાદ જાહેરનામું બહાર પાડનાર કલેક્ટર સાથે મિટિંગ કરતા કલેક્ટરે સ્પષ્ટ ના પાડતા તમામ વેપારીઓ ગુસ્સે થયા હતા. વહેલી સવારથી જ આખા બજારો બંધ જોવા મળ્યા હતા. અંબાજી ખોડી વડલી સર્કલ પર ભેગા થઈ ટારો સળગાવ્યા હતા અને તમામ વાહન વ્યવહાર બંધ કરતા અફરાતફરી મચી હતી. પોલીસ દ્વારા અને વેપારીઓ સાથે કોઈ કાયમી ઉકેલ ના આવતા ઘર્ષણ પણ સર્જાયું હતું. 2-3 કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી હતી. પોલીસ તરફથી વધુ ફોર્સ બોલાવતા છેવટે લાઠીચાર્જ કરતા વેપારીઓને માર પડ્યો હતો અને ત્યારબાદ પોલીસ તરફથી આખો વાહન વ્યવહાર ખુલ્લો કરવામાં આવ્યો હતો. 5થી વધુ લોકોની ધરપકડ પણ પોલીસ તરફથી કરવામાં આવી હતી. વેપારીઓની માંગ છે કે અંબાજીમાં મેળો આવે ત્યારે જ વહીવટીતંત્ર નાટકો કરે છે અને વેપારીઓને પરેશાન કરવામાં આવે છે.
અંબાજીના પ્રસાદના વેપારીઓ પ્રસાદ સેવા ભરશે અને આખા દેશમાં 51 માઇક્રોનથી ઉપરના પ્લાસ્ટિક ચાલુ છે તો અંબાજીમાં કેમ બેન કરવામાં આવ્યું છે અને અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર વિરોધ કરીશું તેમ કહેતા વેપારીઓ બે દિવસથી તંત્ર સામે લડવાના મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા આજે અમારી પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અને અમારી માંગ પૂરી નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરશું તેમ જણાવ્યું હતું. છેલ્લા બે દિવસથી યાત્રાધામ અંબાજી પ્લાસ્ટિક બંધીના મુદ્દે સંપૂર્ણ રીતે બંધ છે. આજે પણ અમે શાંતિપૂર્ણ રીતે અંબાજીના રસ્તાઓ બ્લોક કરીને પ્રદર્શન કરતા હતા ત્યારે અંબાજી પોલીસે અમારી પર લાઠીચાર્જ કર્યો છે અને શાંતિપૂર્ણ ભડકાઈ છે. પણ જ્યાં સુધી ઉમેશ પંચાલ સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અંબાજી. તો બુલેટિનમાં આ સમય થયો છે બ્રેકનો, બ્રેક બાદ જોઈશું અને મહત્વના સમાચારો. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં. બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોઝિલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂન થી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723 43 40 90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. વેલકમ બેક. આગળના સમાચારો પર નજર કરીએ તો દામનગરમાં સખી મંડળ દ્વારા વાનગી સ્પર્ધા નિર્દેશન શહેરની સોરાંગણવાડી કેન્દ્રની બહેનો અને વાલીના બાળકો સાથે રેલી યોજી કુપોષણ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં બહોળી હાજરીમાં કુપોષણ મુક્ત ભારત અભિયાન રેલીને પ્રસ્થાન કરાવ્યું અને વિવિધ વાનગી સ્પર્ધાઓમાં પૌષ્ટિક આહાર અને સુંદર માર્ગદર્શન આપ્યું હતું. અમરેલી જિલ્લાના દામનગર શહેરમાં સખી મંડળ દ્વારા વાનગી સ્પર્ધા નિર્દેશન શહેરની સોરાંગણવાડી કેન્દ્રની બહેનો અને વાલી બાળકો સાથે રેલી યોજી કુપોષણ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવતા આ તકે સીડીપીઓ કાશ્મીરાબેન ભટ્ટ, સુપરવાઇઝર ફાલ્ગુનીબેન છત્રાલ સહિત શહેરની તમામ આંગણવાડી કેન્દ્ર વર્કર સેડાગર બહેનો વાલીઓની હાજરી જોવા મળી હતી. નગરપાલિકા પ્રમુખ શ્રી વિવિધ વોર્ડના સદસ્યો, રાજકીય સામાજિક અગ્રણીઓની બહોળી હાજરીમાં કુપોષણ મુક્ત ભારત અભિયાન રેલીને પ્રસ્થાન કરાવ્યું, વિવિધ વાનગી સ્પર્ધાઓમાં પૌષ્ટિક આહાર અને સુંદર માર્ગદર્શન આપ્યું હતું. દામનગરની કોડ નંબર 102 પર આયોજિત કુપોષણ અભિયાન અંતર્ગત રેલી વાનગી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધી બહેનોને પોષણ અંગે સુંદર સમજ આપવામાં આવી હતી. સરકાર શ્રી તરફથી એક નવી ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી, એમાં પોષણ દૂધ સ્થાનિક કક્ષાએ નિમણૂક આપવામાં આવે છે કે દરેક આંગણવાડી કેન્દ્ર કક્ષાએ પોષણ દૂધની નિમણૂક કરવાની છે, ઘટક કક્ષાએ 5ની કરવાની છે.
કેમેરામેન નટવરલાલ ભાટિયા સાથે અશોક મણવર એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં ગણેશ મહોત્સવ તથા મહોરમના તહેવારને લઈને પ્રાંતિજ પીઆઈ કેવી પટેલ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરના અગ્રણીઓ, વેપારીઓ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનો આમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાંતિજ પોલીસ સ્ટેશન પીઆઈ કેબી પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ હતી. જેમાં નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલ, રહીશભાઈ કસબાતી, નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, રેખાબેન સોલંકી, યુનુસભાઈ રાણા, વિજયભાઈ પટેલ, નગરપાલિકા કોર્પોરેટરો, વેપારીઓ તથા હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને બંને ધર્મોના લોકોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવીને શાંતિ અને એકતા જળવાય તે માટેની પ્રાર્થના કરી હતી. જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. જેતપુર શહેર તેમજ તાલુકાના અલગ અલગ 27 જેટલા મંદિરોમાં શ્રાવણ માસ દરમિયાન ભગવાનના વસ્ત્રો પરના ચાંદીના દાગીના તેમજ આભૂષણોની ચોરી કરીને લોકોની લાગણી દુભાવવાનું કામ કરનાર તસ્કર બિલ્ડીને પોલીસે ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શ્રાવણ માસ દરમિયાન જેતપુર શહેરના ધોરાજી રોડ પર આવેલ નાગનાથ મહાદેવ અને ચારબાઈ મંદિરમાં કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કર્યાની સિટી પોલીસમાં મંદિરના પૂજારીએ ફરિયાદ કર્યા બાદ તાલુકાના બોરડી સમઢિયાળ ગામે રાતના 6 મંદિરો, ભેડા પીપળિયા ગામે 2 મંદિર, દેવકી કાલોર ગામે મંદિર, પીઠડિયા ટોલનાકા પાસે લંબોદર ગણપતિ મંદિર એમ અલગ અલગ મંદિરોમાં એકાંતરે ભગવાન પર ચડાવેલ ચાંદીના છત્રો, મુગટ તેમજ અલગ અલગ આભૂષણોની ચોરી થતા તેઓની ફરિયાદ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં થતા શ્રાવણ માસમાં મંદિરોમાં ચોરીઓને લઈને લોકોની લાગણીઓ દુભાતા પોલીસની ઊંઘ હરામ થઈ હતી. તસ્કર ગેંગને પકડવા એસપી દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ આરંભાતા પીએસઆઈ જૂનાગઢ જિલ્લાના મંદિરમાં 2 તસ્કરોના સીસીટીવી ફૂટેજ હાથ લાગતા તેવા દેખાતા 2 તસ્કરો દેવકી કાલોર ગામમાં ચોરી થઈ હતી. તેના રોડ પરની એક દુકાનના સીસીટીવી ફૂટેજમાં દેખાતા તે ફૂટેજ મેળવી તસ્કર બિલ્ડી જે મોટરસાયકલ પર જતી હતી તેના નંબર જોઈ તપાસ કરતા જેતપુર તાલુકાના આરબ ટીમડી ગામના હોવાનો પોલીસને જાણવા મળતા પોલીસે તેને ઉપાડી લઈને પૂછપરછ કરતા પોલીસ અચંબામાં પડી હતી. કૌટુંબિક ભાઈ જે સગીર વયનો છે, જેતપુર શહેર તાલુકા ઉપરાંત જૂનાગઢ જિલ્લો ગોંડલ તાલુકાથી કુલ 26 જેટલા મંદિરોમાં ચોરી કરી હોવાનું કબૂલાત આપી હતી. ત્યારબાદ પોલીસે સગીર વયના તસ્કરની પણ ધરપકડ કરી બંને પાસેથી 157 ચાંદીના છત્ર તેમજ ચાંદીના અલગ અલગ 24 આભૂષણો, સોનાના 9 દાગીના, કિંમત રૂપિયા 1,76,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલ તસ્કર બિલ્ડી અગાઉ મોબાઈલ ચોરીમાં પણ આવી ગયો હતો અને હજુ મોટરસાયકલ પણ ચોરી હોવાનું પોલીસે શનિવારના રોજ તસ્કર બિલ્ડીને બીજો ચોરેલ મુદ્દામાલ કબજે લેવા રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા. જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના ટોટલ એક જ ગામમાં એક જ રાત્રિમાં 6 મંદિર તૂટ્યા હતા. એ સિવાય બીજા 3 મંદિર તૂટ્યા હતા. થાણા ગાલોલ, ભેડા પેપરિયા, દેવકી ગાલોલ વગેરે જગ્યાએ મંદિર તૂટ્યા હતા. જેતપુર સિટીમાં પણ મંદિર તૂટ્યા હતા. એટલે આ મંદિર ચોરીની એક ગેંગ સક્રિય થઈ હતી અને રોજે રોજ, મતલબ એક દિવસના અંતરે આ લોકો મંદિરોની ઉપર ત્રાટકતા હતા. એટલે એના માટે અમે અલગ અલગ ટીમો બનાવી અને ટીમોને અલગ અલગ દિશામાં તપાસ કરતા આ ગુનાના આરોપીઓ અમને મળી ગયા છે, જેમાં એક ધર્મેશ ઉર્ફે ધમો બાવનજીભાઈ મકવાણા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, આ બે વાહનની અંદર દિવસે વોચ કરી અને રાત્રિના સમયે આ લોકો મંદિરોની ઉપર ત્રાટકી અને મંદિરોમાંથી કિંમતી દાગીના, ચાંદીના છત્ર, મતલબ લોકોની લાગણી દુભાય એવા તમામ પ્રકારના આ લોકો કૃત્યો કરતા હતા. જે આજે ટોટલ 1,76,000 મુદ્દામાલ, સોનાના 157 છત્ર અને સોનાના ચાંદલા, એના ભાલા વગેરે જે સોનાના મુદ્દામાલ ગયા હતા એ મુદ્દામાલ પોલીસે તપાસ કામે અમારા રાજકોટ ગ્રામ્યની ટીમે રિકવર કર્યો છે. તો ફારુક મોદીન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. લાડી શહેરમાં હડકા શ્વાનનો ઉતરખાટ. સવારના સમયે એક સાથે 3 વ્યક્તિઓની લોહીલુહાણ કરતા શ્વાન એકાએક હડકાય કેમ થવા લાગ્યા તે તપાસ કરતા ખબર પડી કે શહેરની બહાર એક મૃત અશ્વ પડ્યું છે, તેને ખાવાથી શ્વાન હડકા થયા છે.
લાઠી શહેરની સીએસસીમાં રસી રાખવાની કોઈ વ્યવસ્થા ન હોય ઇજાગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ત્રણ વ્યક્તિઓને સવારમાં જ શ્વાને લોહીલુહાણ કરતા શ્વાન માત્રથી ભય અનુભવતા શહેરીજનો મૃત અશ્વ આરોગતા એકાએક હડકાયા બનેલ શ્વાન અનેકોને ઇજા પહોંચાડે તે પહેલા પાલિકા તંત્ર મૃત અશ્વનો નિકાલ કરે અને હડકાયા બનેલ શ્વાનના નિકાલની વ્યવસ્થા કરે તેવી શહેરીજનોની માંગ હતી. બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ. અમરેલી જિલ્લામાં ગણેશ મહોત્સવ અને મહોરમ સાથે સાથે તહેવારો ચાલી રહ્યા છે ત્યારે એક તરફ ગણપતિના ગુણ ગવાય છે તો ક્યાંક દરગાહમાં બાંગ પુકારાય છે ત્યારે સાથે એક તરફ કોમી એકતા અને ભાઈચારા સ્વરૂપે સૌ સાથે મળીને આ તહેવાર ઉજવણી કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાં ગણેશ મહોત્સવ અને મહોરમ સાથે સાથે તહેવારો ચાલી રહ્યા છે ત્યારે ગણપતિના ગુણ ગવાય છે તો ક્યાંક દરગાહમાં બાંગ પુકારાય છે ત્યારે સાથે તરફ કોમી એકતા અને ભાઈચારા રૂપે સૌ સાથે મળીને તહેવારો ઉજવણી કરી રહ્યા છે. તેના ભાગરૂપે આજે વડિયા ગણેશ મહોત્સવ અને મહોરમ સાથે સાથે તહેવારો ચાલી રહ્યા છે. વડિયા કૃષ્ણપુરામાં હાજરત બાપુની દરગાહમાં મુસ્લિમ પરિવારો સાથે તકરીરનો કાર્યક્રમ પણ ચાલે છે. જંગનામું ચાલી રહ્યું છે. વડિયાના તમામ મુસ્લિમ પરિવારો આ કાર્યક્રમનો લાભ લેશે. ત્યારબાદ મુસ્લિમ પરિવારના તમામ લોકોને લાણ કરવામાં આવશે. લાણ એટલે કે રોજે રોજ અલગ અલગ જાતના નાસ્તાઓ બટાકા પૌવા ઘૂંઘરા ગાંઠિયા ભજીયા લોકો સાથે બેસીને પ્રસાદી લેશે. આ કાર્યક્રમ 10 દિવસ ચાલશે. કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહેલ હોવાનું રાજુકારીયાએ જણાવ્યું છે. વડિયામાં મોહરમ અમારે ચાલે છે અને સાથે સાથે ગણેશ બાપાનું બી ચાલે છે. તો જંગનામું ચાલુ છે અમારું તકરીરનો પ્રોગ્રામ અને સાઈડમાં ગણેશ બાપાનું બી ચાલુ છે અને સાથે સૌ હિન્દુ મુસ્લિમ મળીને અમે આ તહેવાર ઉજવીએ છીએ અને સુખ શાંતિથી બધા સાથ સરકાર સારો દેશે. આ 10 દિવસનું જંગનામું હોય તકરીરનો પ્રોગ્રામ પતે પછી લાણ ને ન્યાદ ને એવું ખવડાવી અને ઘરે બધાવી જાય. આ પ્રોગ્રામની અંદર અમારા વડિયાના તમામ મુસલમાન ભાઈઓ બહેનો અને છોટા છોટા બચ્ચો બધા આવે છે અને નાસ્તો અલગ અલગ ખવડાવી અને પછી અમે રૂક્ષત કરી છે. તો અશોક મણવર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.